નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે અમારી આકાશ એકેડેમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 26 ઓગસ્ટ 2019 નું કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેર્સના વિડીયોની પીડીએફ જોઈતી હોય તો નીચે આપેલા વોટ્સએપ નંબર પર મને મેસેજ કરી શકો, જેની ઉપર હું તમને બધા જ કરંટ અફેરના વિડીયોની પીડીએફ પ્રોવાઈડ કરી દઈશ. હવે મેં તમને 22 ઓગસ્ટના રોજ એક પ્રશ્ન પૂછ્યો હતો. તે પ્રશ્ન હતો, સિન્ડિકેટ બેંકનું વડું મથક ક્યાં આવેલું છે? તો તેના જવાબમાં આવશે કર્ણાટક, એટલે કે આન્સર સી. હવે કર્ણાટકમાં મનીપાલમાં આવેલું છે. અને તેના સીઈઓ અને એમડીની જો વાત કરીએ, સિન્ડિકેટ બેંકના સીઈઓ અને એમડી જે છે મૃત્યુંજય મહાપાત્ર, અને તેના ચેરમેનની જો વાત કરીએ તો તેના ચેરમેન છે અજય વિપિન નાણાવતી. ફરીથી બોલું છું, તેના ચેરમેન છે અજય વિપિન નાણાવતી, અને તેના સીઈઓ અને એમડી છે મૃત્યુંજય મહાપાત્ર. ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ પુસ્તકના લેખક કોણ છે? જેનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. નીચેનામાંથી કોણ તાજેતરમાં કેબિનેટ સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે? તો તેના જવાબમાં આવશે રાજીવ ગોબા, એટલે કે આન્સર સી. 129મો દુરંડ કપ કોણ જીત્યું? તો તેના જવાબમાં આવશે ગોકુલમ કેરળ ફૂટબોલ ક્લબ. ત્યારબાદનો પ્રશ્ન, ટાઈમ પત્રિકાએ 2019માં દુનિયાના મહાનતમ સ્થાનોની સૂચિમાં ભારતના કયા સ્થાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો તેના જવાબમાં આવશે એ અને બી બંને, એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સોહો હાઉસ. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ નર્મદા જિલ્લામાં આવેલી છે, અને નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ની હાઈટ 182 મીટર ઊંચી છે, એટલે કે 597 ફીટ. અને સોહો હાઉસ જે છે તે મુંબઈમાં આવેલું છે. અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઇનની જો વાત કરીએ તો તેના ડિઝાઇનર હતા રામ વી સુથાર, જે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડિઝાઇનર છે. ત્યારબાદનો પ્રશ્ન, ફોર્બ્સની વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનાર ટોપ 10ની યાદીમાં ચોથા નંબર પર કોણ રહ્યું? તો તેના જવાબમાં આવશે અક્ષય કુમાર, એટલે કે આન્સર ડી. ત્યારબાદનો પ્રશ્ન, કયા રાજ્યએ સરળ ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન મેળવ્યું? તો તેના જવાબમાં આવશે કર્ણાટક, એટલે કે આન્સર એ. હવે સરળ ઇન્ડેક્સ એ રૂફટોપ સોલાર પરિયોજનાને લગતો ઇન્ડેક્સ છે, જેમાં બધા જ રાજ્યો વચ્ચે પ્રતિસ્પર્ધા થાય અને તેમાંથી સરળ ઇન્ડેક્સ પ્રમાણે 1, 2, 3 અને 4 ક્રમાંક આપવામાં આવે. તો આ વખતે પ્રથમ નંબર પર રહ્યું કર્ણાટક, ત્યારબાદ તેલંગાણા, ગુજરાત અને આંધ્રપ્રદેશ.
ત્યારબાદનો પ્રશ્ન, ગૃહ મંત્રાલયે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને સિક્કિમમાં પર્વતારોહણ અને ટ્રેકિંગ માટે કેટલા પર્વત શિખરો ખોલવાની જાહેરાત કરી છે? તો તેના જવાબમાં આવશે 137, એટલે કે આન્સર બી. સુપ્રીમ કોર્ટના કયા પૂર્વ ન્યાયમૂર્તિએ તાજેતરમાં ફિઝી સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે શપથ લીધા? તો તેના જવાબમાં આવશે મદન બી લોકુર, એટલે કે આન્સર એ. ભારતીય મહિલા હોકી ટીમે તાજેતરમાં કઈ દેશની હોકી ટીમને હરાવીને ઓલિમ્પિક ટેસ્ટ સ્પર્ધા માટેનો ખિતાબ જીત્યો? તો તેના જવાબમાં આવશે જાપાન, એટલે કે આન્સર સી. હવે ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન છે રાની રામપાલ, અને ભારતીય પુરુષ હોકી ટીમની વાત કરીએ તો તેના કેપ્ટન છે મનપ્રીત સિંહ. જે ભારતીય પુરુષ હોકી ટીમના કેપ્ટન છે. ત્યારબાદનો પ્રશ્ન, અબ્દુલ્લા હમડોગ હાલમાં કયા દેશના પ્રધાનમંત્રી બન્યા? તો તેના જવાબમાં આવશે સુડાન, એટલે કે આન્સર સી. તાજેતરમાં નિધન થયેલ અરુણ જેટલી મોદી કેબિનેટમાં કયું મંત્રાલય સંભાળી ચૂક્યા છે? તો તેના જવાબમાં આવશે નાણાં મંત્રાલય, એટલે કે આન્સર બી. હવે અરુણ જેટલીની એક બુક છે જે ખૂબ જ ફેમસ છે, તે બુકનું નામ છે આર્ટિકલ્સ એન્ડ સ્પીચીસ બાય અરુણ જેટલી, અ કોમ્પિલેશન. આમ અહીં આપણે આજે 26 ઓગસ્ટ 2019 કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નોમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.